હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચેપ્ટર નંબર 2. ગયા લેક્ચરમાં આપણે જોયું કે આપણી પાસે ચાર અલગ અલગ એકમ પદ્ધતિઓ હતી. એમાં એક આવી FPS, એક આવી MKS, એક આવી CGS અને એક આવી SI. હવે આપણો સવાલ એ હતો કે SI એકમમાં જે 7 રાશિઓ લખી, એવી તો શું ખાસિયત હતી કે એ 7નો જ સમાવેશ થયો અને બીજા કોઈનો સમાવેશ તેમાં થયો નહીં? તો એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે વિચારીએ છીએ કે એ 7 રાશિઓ કેવી હોય અને કઈ રીતની હોય છે. તો એ રાશિઓને કહેવાય છે મૂળભૂત રાશિઓ. કઈ રાશિઓ કહેવાય છે? મૂળભૂત રાશિઓ. મૂળભૂત રાશિઓ એટલે શું? પહેલો તો એક સવાલ એ આવે છે, તો સાંભળો. ઇંગ્લિશમાં આ મૂળભૂત રાશિઓને કહેવાય છે ફંડામેન્ટલ. હવે આપણે ઇંગ્લિશમાં ફંડામેન્ટલનો મતલબ શું થાય? તો કે પાયાનો. પાયો એટલે કે આપણા માટે જેને આપણે બહુ કોમન શબ્દ વાપરીએ છીએ એને કહીએ છીએ બેઝ. બેઝ સૌથી મૂળમાં જે હોય તે. બેઝ કોઈના પર ના હોય. જેમ કે કોઈ પણ બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ ઊભી સેના પર હોય? તો એ બિલ્ડિંગ ઊભી તેના પાયા પર હોય. પાયો કોઈના પર હોય નહીં. બિલ્ડિંગ ઊભી સેના પર હોય? પાયા પર. એટલા માટે એ જે પાયા છે એને આપણે શું કહીએ છીએ? બેઝ કહીએ છીએ. શું કહીએ છીએ? બેઝ કહીએ છીએ. તો આવી જે મૂળભૂત રાશિઓ છે જેને આપણે બેઝિક રાશિઓ કહીએ છીએ. કેવી રાશિઓ? તો કે પાયો જેમ કોઈના પર આધાર ના રાખે, તેમ જે રાશિઓ ને સમજવા અન્ય કોઈ રાશિની મદદ લેવી પડતી નથી, તેવી રાશિઓને મૂળભૂત રાશિઓ કહે છે. જે રાશિઓને સમજવા માટે અન્ય કોઈ પણ રાશિઓની મદદ લેવી પડતી નથી, તેવી રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે. એ જે 7 રાશિ છે, દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા, આ 7 એવી રાશિઓ છે જેને સમજવા માટે બીજા કોઈની મદદ લેવી પડતી નથી. જેમ કે આપણે દળને સમજવું છે, ચલો દળ છોડો, લંબાઈને સમજવું છે, તો લંબાઈના આ પેનની લંબાઈ મારે માપવી છે. તો આ પેનની લંબાઈ માપવા માટે શું મારે એ પેનનું વજન કરવું પડશે? ના. એ પેનનો સમય જોવો પડશે, ભાઈ કેટલો સમય થયો? ના. એ પેન પાસે કેટલો વિદ્યુત પ્રવાહ છે એ સમજવું પડશે? ના. એ પેનને હું થર્મોમીટર અડાડીને ચેક કરું કેટલું તાપમાન છે? ના. લંબાઈ માપવા માટે સિમ્પલ ફૂટપટ્ટીથી માપી શકો છો. આવી કોઈ પણ બીજી અન્ય રાશિની મદદ લેવી પડતી નથી. તો એવી રાશિઓને આપણે શું કહેવામાં આવે છે? મૂળભૂત રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે. એ મૂળભૂત રાશિઓના મૂળભૂત શું હોય છે? એકમો. એ મૂળભૂત રાશિઓના મૂળભૂત એકમો હોય છે. ઓકે, હવે આપણી પાસે આવે છે સાધિત રાશિઓ. મૂળભૂત રાશિઓ પછીનું નવું સોપાન છે સાધિત રાશિઓ. જુઓ, અહીંયા એક શબ્દ જુઓ, પકડો શાંતિથી. સાધિત,
સાધિત એટલે આપણે બહુ પેલું નથી કહેતા નિશાન સાધવું, તો સાધવું મતલબ કોઈ પણ વસ્તુ એકલી ના હોય, એને બે વસ્તુથી ભેગી કરીને બનાવવામાં આવે. નિશાનને સાધવું, તો નિશાન એક વસ્તુ અને તીર બીજું વસ્તુ, નિશાન એક વસ્તુ અને તીર બીજી વસ્તુ. નિશાન ત્યારે સધાય જ્યારે એ પદાર્થમાં તીર ઘૂસે, અને એનું જે સંયોજન થાય એને કહેવાય સાધવું. તો એવી જ રીતે સાધિત રાશિઓ એટલે મૂળભૂત રાશિઓ, મૂળભૂત રાશિઓની મદદથી જે રાશિઓ ને સમજવામાં આવે છે તેને સાધિત રાશિઓ કહે છે. મૂળભૂત રાશિઓની મદદથી જે રાશિઓને સમજવામાં આવે છે તેને સાધિત રાશિઓ કહે છે, અને સાધિત રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે. સાધિત રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે. ચલો હું તમને એક ઉદાહરણ આપું. આપણે સૌથી પાયાનું ઉદાહરણ લઈએ, એકદમ બેઝિક, સાવ બેઝિક, કે ક્ષેત્રફળ. ચલો ક્ષેત્રફળમાં આપણને સૌથી બે વસ્તુ આવડે જ, કઈ? તો કે ચોરસનું ક્ષેત્રફળ હોય તો કહેવાય લંબાઈનો વર્ગ, અને લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, હવે ધારો કે આપણે લંબચોરસની ચર્ચા કરીએ. કોની ચર્ચા કરીએ? લંબચોરસની ચર્ચા કરીએ કે જેની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈનો ઉલ્લેખ છે સાથે સાથે પહોળાઈનો પણ ઉલ્લેખ છે. તો આ જે લંબાઈ ગુણ્યા પહોળાઈ બન્યું, જે લંબાઈ ગુણ્યા પહોળાઈ બન્યું, એમાં હું ખાલી લંબાઈ લઈ લઉં કે મારી પાસે ચોરસની લંબાઈ છે 10 સેન્ટીમીટર. ત્યાંથી સાંભળજો, હો, 10 સેન્ટીમીટર લંબાઈ છે, ચોરસનું ક્ષેત્રફળ શોધો. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ચલો શોધો, નહીં શોધી શકો. કારણ કે તમારી પાસે પહોળાઈ નથી, છે પહોળાઈ નથી, એટલા માટે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા લંબાઈ પહોળાઈ બંનેની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? બંનેની. તો એ આ જે બંનેની જરૂર પડે છે એને કહેવામાં આવે છે સાધિત રાશિ. ક્ષેત્રફળ એક સાધિત રાશિ છે જેમાં લંબાઈ અને પહોળાઈ બેનો ઉપયોગ થાય છે. તો તમને એમ થશે કે સાહેબ ચોરસમાં તો એકનો જ ઉપયોગ થાય છે, ખાલી લંબાઈનો. સાચી વાત છે, સાચી વાત છે, એગ્રી, ક્યાં ના છે. ઓકે, ચલો ચોરસ કેટલું? તો કે 8 સેન્ટીમીટર. વેરી ગુડ, ચલો ફેન્ટાસ્ટિક. ક્ષેત્રફળ શોધો, શોધી નાખ્યો. 8 × 8 = 64 સેન્ટીમીટર² વાવ, જોયું સર? ક્યાં બેની જરૂર પડી? એકની જ જરૂર પડી ને. 100% સાચી વાત, એકની જ જરૂર પડી, પણ એકની જરૂર બે વાર પડી. એકની જરૂર બે વાર પડી, એકની જરૂર એક વાર નહીં, કેટલી વાર પડી? બે વાર. એટલે સાધિત રાશિમાં એવું નથી કે બે અલગ અલગ જ હોય. એક ઉદાહરણ આપો,
તમે બધાએ મહાભારત જોયું હશે, બરાબર. મહાભારતની અંદર આમ અર્જુન બાણ છોડે, કર્ણ બાણ છોડે, બેના બાણ આમ આવે, અથડાય, પાછા જાય, તો પણ એ નિશાન સધાયું કહેવાય. અર્જુનના બાણનો વિરોધ કરવા માટે કર્ણએ બાણ માર્યું અને એનો નિશાન સાધ્યું અને એને તોડી નાખ્યું. તો સાધવા માટે બે અલગ અલગ વસ્તુ નહીં, બે અલગ અલગ રાશિ નહીં, એક રાશિ પણ ચાલે, બે વાર આવવી જોઈએ મિનિમમ. બંને બાણ છે, બે થયા ને, બંને બાણ છે, બે વાર લંબાઈ છે, એક વાર નથી. તમને એમ કહેવામાં આવે કે લંબાઈનો ઉપયોગ તમે એક જ વાર કરો અને ક્ષેત્રફળ શોધો તો શક્ય જ નથી, બે વાર કરવો જ પડે. લંબાઈ ગુણ્યા લંબાઈ, ત્યારે જેને તમે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકો છો. લંબચોરસમાં તો ક્લિયર દેખાય છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બાણની જોડે ગદા, શક્ય છે, બે અલગ અલગ છે. પણ અહીંયા લંબાઈનો વર્ગ એટલે કે લંબાઈ બે વાર ઉપયોગમાં આવે છે. ફરી જુઓ, બીજું એક ઉદાહરણ લઈએ આપણે, તમને વધારે સમજમાં આવશે. એ ઉદાહરણ છે ઝડપ અંતર ભાગ્યા સમય. શું થાય? અંતર ભાગ્યા સમય. ઓકે, હવે ચલો આપણે એક લઈએ કે ધારો કે આ અમદાવાદ છે, આ વડોદરા છે, એમની વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. તો કે એક વ્યક્તિએ 100 કિલોમીટર અંતર કાપ્યું ને અમદાવાદથી વડોદરા પહોંચ્યો. એક વ્યક્તિએ 100 કિલોમીટર અંતર કાપ્યું અને અમદાવાદથી વડોદરા પહોંચ્યો, તો એ વ્યક્તિની ઝડપ કેટલી? વ્યક્તિની ઝડપ કેટલી? નહીં મળે. કારણ? કારણ કે તમારી પાસે સમય નથી. કેમ કે એ વ્યક્તિ 1 કલાકમાં અમદાવાદથી વડોદરા પહોંચ્યો હશે, 2માં પહોંચ્યો હશે, 3માં, 4માં, 5માં કે 6 કલાકમાં પહોંચ્યો હશે. આપણે એમ વિચારીએ કે 1 કલાકમાં 100 કિલોમીટર વેરી ફાસ્ટ. ભાઈ હર 1 કલાકમાં 100 કિલોમીટર કઈ સ્પીડે ગયો હશે? કેવું આશ્ચર્ય થાય છે ને, કઈ સ્પીડે ગયો હશે, આશ્ચર્ય થાય છે. 2 કલાકમાં 100 કિલોમીટર, હા, 2 કલાકમાં 100 કિલોમીટર, ચલો સરસ 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 સરસ. 5 કલાકમાં 100 કિલોમીટર, 100 કિલોમીટર 5 કલાકમાં તું કઈ સ્પીડે ગયો ભાઈ, કઈ સ્પીડે ગયો તું? તો 5 કલાક થઈ ગયા તારા સ્પીડે ગયો કે 5 કલાક થયા? એટલે કે ઝડપને સમજવા માટે મારે સમયને સમજવો ખૂબ જ જરૂરી છે. એટલે કે ઝડપ એ અંતર અને સમય બંનેની મદદથી સમજાય છે. ચલો બીજું કાપું. એક વ્યક્તિ ગામ પી પરથી ગામ ક્યુ પર જાય છે અને તેને જવા માટે તેને 2 કલાકનો સમય લાગે છે. પીથી ક્યુ પર જાય છે અને તેને 2 કલાકનો સમય લાગે છે. જેમ કે આપણે એવું વિચારીએ કે ભાઈ ચલો આપણે ગામડામાં ક્યાંય જતા આવીએ, બરાબર. તો ગામડામાં કેવું હોય, રસ્તામાંથી રસ્તો, ખેતરમાંથી રસ્તો નીકળે જ જાય. એવામાં 2 કલાક સુધી આપણો વ્હીકલ ચલાય ચલાય કર્યું, કોઈ છેડો જ નહીં મળતો. ઓકે, પીથી ક્યુ પહોંચી ગયા, કોઈક જગ્યાએ જઈને ઊભા રહ્યા. તમને નહીં ખબર હોય કે તમે કેટલું અંતર કાપીને આવ્યા છો. તમને ખાલી એટલી ખબર પડશે, મેં 10 વાગે અંદર ઘૂસ્યો છું આ રોડ ઉપર, તો 12 વાગ્યા પણ બહાર નથી નીકળી શક્યો. મતલબ કે 2 કલાક થયા, એમાં 1 જગ્યાએથી એન્ટ્રી લીધી છે અને હજુ અહીંયા છું. તમને અંતર ખબર નથી તો તમે કેટલી ઝડપથી વ્હીકલ ચલાવ્યું હશે નહીં ખબર પડે. કારણ કે ઝડપને સમજવા માટે અંતર પણ એટલું જ જરૂરી છે. અમદાવાદથી વડોદરા ગયો, 1 કલાકમાં ગયો, 2 કલાકમાં ગયો, 5 કલાકમાં ગયો, પણ જેને ઝડપ સમજવી છે એના માટે અંતર જરૂરી છે. ધારો કે હું એમ કહું કે એક વ્યક્તિ અહીંયાથી દિલ્હી ગયો 1 કલાકમાં, તો કે એક વ્યક્તિ 10 કલાકમાં પહોંચ્યો, 1 12 કલાકમાં પહોંચ્યો, 1 14 કલાકમાં પહોંચ્યો,
તો સૌથી સારું કોણ પહોંચ્યું? નહીં ખબર પડે. કારણ કારણ કે તમને અહીંથી દિલ્હીનું જો અંતર ખબર નહીં હોય તો તમને ઝડપ ખબર પડશે નહીં. બની શકે ત્રણે ત્રણ ખૂબ ઝડપી ગયા હોય, બની શકે ત્રણે ત્રણ ખૂબ જ સ્લો ગયા હોય, બની શકે એમાંથી એક ઝડપી, બે ધીમા, બે ઝડપી, એક ધીમો ગયો હોય. શક્યતાઓ ઘણી બધી છે. કન્ફ્યુઝન રહેશે. કેમ? કારણ કે કોઈ એક જ માપ છે તમારી પાસે, સમય જ છે. 14 કલાક, 10 કલાક, 12 કલાક, તમારી પાસે અંતર નથી. તો ઝડપને સમજવા માટે અંતર અને સમય બંનેની જરૂર પડે છે. અંતર એટલે શું? તો અંતર એટલે એક પ્રકારની લંબાઈ. તો આમ ઝડપને સમજવા માટે એક લંબાઈ અને બે સમય, એમ બે અલગ અલગ મૂળભૂત રાશિઓને સમજવી પડે છે, ત્યારે જઈને આપણે ઝડપ સમજી શકીએ છીએ. તો આ છે સાધિત રાશિ. સાત રાશિને છોડીને આવતી દરેક રાશિ કેવી આવે છે? સાધિત રાશિ જ આવે છે. સાત રાશિને છોડીને જે દરેક રાશિ આવે છે તે કેવી આવે છે? સાધિત રાશિ જ આવે છે. ઓકે, તો આ છે એના ઉદાહરણો. હવે આપણે જોઈએ પૂરક રાશિઓ. પૂરક રાશિઓ શું છે? પૂરક રાશિઓ જોરદાર છે. કેવી રીતે? તો જુઓ, પૂરક રાશિઓ એટલે કેવી, તો ધ્યાનથી સમજજો. જે સાધિત નથી, જે સાધિત નથી, જે મૂળભૂત પણ નથી, મૂળભૂત કે સાધિત નથી તેવી રાશિઓ, પૂરક રાશિઓ કહે છે કે જે સાધિત નથી, મૂળભૂત પણ નથી તેવી રાશિઓને પૂરક રાશિઓ કહે છે. તમને એમ થશે કે તો સર આના અહીંયા શું કરવા નાખી લાયા? એનું કારણ છે, શબ્દ તે લોકોએ બહુ સારો વાપરી દીધો કે મૂળભૂત નથી, સાધિત નથી, પણ ક્યાંક ને ક્યાંક મને એ વાતનું જ્ઞાન છે કે એને સમજવા માટે આની જરૂર પડે છે, મૂળભૂતની જરૂર પડે છે. કેવી રીતે? તો એ જુઓ, ધારો કે આ એક સર્કલ છે, આ એનું કેન્દ્ર છે ઓ. કેન્દ્રથી એક અંતર પી, બીજું અંતર ક્યુ, આને કહેવાય ચાપ, આને કહેવાય ખૂણો, આને કહેવાય ત્રિજ્યા. ઓકે, હવે ધ્યાનથી જુઓ અને સમજો કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો આવું થાય. મેથ્સમાં આવે છે કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો ધ્યાનથી જુઓ, જેમ જેમ ખૂણો મોટો થાય, જુઓ આટલો ખૂણો, તેમ તેમ ચાપ મોટી થાય. આ નાની ચાપ, હવે ખૂણો મોટો થઈ ગયો, જુઓ તો ચાપ પણ મોટી થઈ ગઈ. હજુ ખૂણો વધારે મોટો થયો તો ચાપ હજુ વધારે મોટી થઈ. તો આમ ચાપ એ ખૂણા પર આધાર રાખે છે અને ખૂણો એ ચાપ પર આધાર રાખે છે. એટલે કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, તો આપણે ખૂણાને કરતા બનાવીએ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે શું? ચાપ એટલે એક પ્રકારની લંબાઈ. ત્રિજ્યા એટલે શું? તો કે એક પ્રકારની લંબાઈ. ચાપ અને ત્રિજ્યા એક પ્રકારની લંબાઈ છે. તો જુઓ, ખૂણાને સમજવા માટે આપણે લંબાઈનો ઉપયોગ કર્યો,
એટલે સાધિત કહેવાય, બે રાશિનો ઉપયોગ થાય એટલે સાધિત કહેવાય. ઓકે, હવે અહીંયા જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, મીટર ગુણ્યા મીટર, લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ મીટર, એટલે બને છે મીટર સ્ક્વેર. શું બને છે? મીટર સ્ક્વેર. એવી જ રીતે ઝડપ અંતર ભાગ્યા સમય, અંતર એટલે મીટર, સમય એટલે સેકન્ડ, બને છે મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો ધ્યાનથી જુઓ કે આ જે રાશિઓ છે એમને સમજવામાં મૂળભૂત રાશિઓ વપરાય અને છેલ્લે એમની હાજરી છે, જુઓ હાજર છે મીટર સ્ક્વેર, મીટર પર સેકન્ડ, એમના એકમ જુઓ. જ્યારે અહીંયા શું થાય છે કે લંબાઈનો એકમ શું થાય? તો કે મીટર. લંબાઈનું એકમ શું થાય? તો કે મીટર. મીટર કેન્સલ થઈ ગયા. કેમ? તો કે ખૂણો શેમાં અપાય છે? અંશમાં. શેમાં અપાય છે? અંશમાં. તો અંશ એ આમાં આવતો નથી. તો ધ્યાનથી જુઓ, ખૂણાને સમજવા માટે લંબાઈનો ઉપયોગ થયો એટલે કે મૂળભૂત રાશિ વપરાય, પરંતુ છેલ્લે જવાબમાં એનો કોઈ જ કણ દેખાતો નથી. મને મૂળભૂત રાશિ મને છેલ્લા જવાબમાં ક્યાંય દેખાતી નથી. એનો મતલબ શું થયો? કે ભલે તેને સમજવા માટે મૂળભૂત લો છો પણ વાસ્તવમાં તે મૂળભૂત પર આધારિત નથી. ઓકે, એટલા માટે એના છેલ્લા જવાબમાં મૂળભૂત રાશિનો કોઈ પણ અંશ ન હોવાથી છેલ્લા જવાબમાં મૂળભૂત રાશિનો કોઈ પણ અંશ ન હોવાથી તે રાશિઓને સાધિત કહેવાતું નથી. એટલા માટે આપણે શું કહીએ છીએ તેને? પૂરક રાશિ. અને પૂરક રાશિમાં સૌથી પહેલું નામ છે સમતલ કોણ. અને સમતલ કોણનો એકમ અંશ નહીં પરંતુ રેડિયન છે. સર, ખૂણાનો એકમ તો અંશ જ હોય છે. ખૂણાનો એકમ અંશ છે એ વાતને ના નથી, પરંતુ ખૂણાનો એકમ જે અંશ છે તે ભૂમિતિનો એકમ છે, ગાણિતનો એકમ છે, ગાણિતિક એકમ છે, ગણિત માટે વપરાય છે. જ્યારે રેડિયન એ સાર્વત્રિક છે. સાર્વત્રિકનો મતલબ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, ગમે તેમાં, દુનિયાના બ્રહ્માંડના કોઈ પણ ખૂણામાં જઈને તમે આ વાપરી શકો છો. આ નહીં વાપરી શકો. કેમ? કારણ કે આ ખાલી ભૂમિતિમાં જ વપરાશે, બીજે ક્યાંય વપરાશે નહીં. ઓકે, તો આ થયો સમતલ કોણ. ચલો થોડુંક લખી લો. ચલો હવે નેક્સ્ટ જઈએ કે પૂરક રાશિમાં પહેલું સમતલ કોણ આવી ગયું તો બીજું કોણ આવશે? તો બીજો આવશે ઘનકોણ. ધારો કે આપણે એક શું કરીએ ખબર છે, આખી મોસંબીનો ટુકડો કરી નાખીએ, મોસંબી અડધી કરી નાખીએ. શું કરી નાખીએ? અડધી કરી નાખીએ, કાપીને. આ છે નીચેનો ભાગ. હવે ધારો કે હું એમ કહું કે મોસંબી અડધી કરવી છે, તો ત્રિપરિમાણીય માટે આપણે આ મારો હાથ છે, સમતલ ખૂણો અહીંથી મપાય. જુઓ આ સમતલ જોઈએ, ત્રિપરિમાણીય રચના એટલે મારા માટે આ ખાડો પડી જશે. અને આ જે ખૂણો છે, આ જે ખાડો છે એ કેટલા ખૂણાનો છે તેને માપનને કહેવાય છે ઘનકોણ. ઘનકોણ એટલે ત્રિપરિમાણીય માપન. કયું માપન? ત્રિપરિમાણીય માપન. આને કહેવાય ઘનકોણ. ઓકે, હવે આ જે છે એક આબી છે કે જેના કારણે યસ યસ ઓકે, આ ત્રીજું ક્યાંથી આવ્યું? ઘનકોણ. શંકુ હોય તો એક બાજુ, બીજી બાજુ, પાછળની બાજુ બી દોરવું પડે ને, તો પાછળની બાજુ છે. જે રીતે સમતલમાં ખૂણો દર્શાવવા માટે બે લાઇનની જરૂર પડે છે,
તેમ ઘનકોણ દર્શાવવા માટે એક બે અને આ ત્રીજી લાઇનની પણ જરૂર પડે છે. ત્રણ લાઇનની મદદથી આપણે ખૂણો માપી શકીએ છીએ. ઓકે, તો ઘનકોણ એટલે જેમ સમતલકોણમાં ચાપ છે તેમ ઘનકોણમાં આનું ક્ષેત્રફળ આવે. તો ઘનકોણ એટલે ક્ષેત્રફળ ભાગ્યા શું આવશે બીજું, ત્રિજ્યાનો વર્ગ. કેમ ત્રિજ્યાનો વર્ગ? અહીંયા બે લાઇનની મદદથી સમજતા હતા તો ત્રિજ્યા લેતા હતા, અહીંયા ત્રણ લાઇનની મદદથી સમજીશું તો ત્રિજ્યાનો વર્ગ લઈશું. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, ત્રિજ્યાનો એકમ મીટર, પણ એનો સ્ક્વેર છે કેન્સલ્ડ, અને ઘનકોણનો એકમ થાય છે સ્ટી રેડિયન. તમારા જીવનની અંદર ક્યારેય તમે હવે પછી ઘનકોણ શબ્દ નહીં સાંભળો, પૂરું થઈ ગયું, આજે આટલું ભણ્યા એ ભણ્યા, આ ક્યાંય વપરાશમાં આવતું નથી. આ ખાલી એક એસક્યુ આવે છે કે એક એમસીક્યુ આવે છે કે ઘનકોણ, કે ઘનકોણનો એકમ શું, તો કે સ્ટી રેડિયન. બસ આટલું યાદ રાખો, ઘનકોણનો એકમ શું, તો કે સ્ટી રેડિયન, જેને એ લોકો ઇંગ્લિશમાં એસઆર તરીકે પણ લખે છે. સ્ટી રેડિયન, સ્ટી રેડિયન, સ્ટી રેડિયન, જ્યારે આ ખાલી રેડિયન. હવે આ અંશ તો સાહેબ અમે ભણ્યા હતા, આ રેડિયન અમારા માટે નવું છે, તો અમે એમાં શું કરીએ? તો એ હશે તમારો ત્રીજો લેક્ચર, નેક્સ્ટ લેક્ચર જે હશે, કે જેની અંદર આપણે રેડિયન અને અંશ માપનનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અંશમાંથી રેડિયનમાં ને રેડિયનમાંથી અંશમાં જઈશું, તેના વિશેના થોડા ગાણિતિક પાયાઓ જોઈશું. ક્લિયર? તો આટલું લખી લો ચલો ફટાફટ.